શૈનો નમૂનો દાખલ કરવામાં અમે સહમત નથી, અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ. એટલે આવી જ રીતે જો તમામ તાલુકાના સરપંચો સંગઠિત થયા હોત ને સંગઠિત રહ્યા હોત તો આજની તારીખમાં એ પરિપત્રનો આપણે સરપંચો મારફતે ઉલાળ્યો થઈ શક્યો. આ હજી જાગતું ગાતું હતું ને ત્યાં સરકારે બાજુ બીજું નવું કાઢ્યું કે મંત્રી પટાવાળા અને પાણી પુરવઠાને છૂટા. અરે ભાઈ, હજી ગામડાઓની અંદર પણ વ્યવસ્થા નથી કે માળાને કેમ રાખો. અત્યારે પંચાયતો ધારો તો 100 રૂપિયામાં રોજમદાર તરીકે પટ્ટાવાળો આપણા ભેગી નોકરી કરે, પાણી પુરવઠાવાળો હવાહોમાં કરે, જે પંચાયતોમાં એને પરવડે ને આપને પરવડે. હવે યા બુદ્ધિ હુજી કોકને કે એને છૂટા કરી દો તો એ તારો બાપ 400 રોજ દે, એ તેને કહેવાય. બેઠી બેઠી આ ગ્રામ્યની પ્રજાને હેરાન કરવા અને દુઃખી કરવા, પાણી ન આવે તો ગામ ભેગું થવા, કાંઈ કામ ન થાય ગામ ભેગું થવા. મારું ગામ મેવાસા કંભરી, જિલ્લો તાલુકો જુનાગઢ, જુનાગઢ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ. આ ગુજરાત સરકાર ગ્રામ પંચાયતોના પંચાયત ધારાનું ખંડન કરી રહી છે. પંચાયત ધારાની અંદર પંચાયતના તમામ સત્તા અને પાવરો છીનવી લેવા માગે છે. પંચાયતોના સરપંચોની અવારનવાર અવગણના કરવામાં આવે છે. પહેલાં ગ્રામ પંચાયતની અંદર તલાટી કમ મંત્રીના સહીના નમૂના બાબતે સરકારે પરિપત્ર બહાર પાડી, ત્યાર પછી ગ્રામ પંચાયતના પટાવાળા પાણી પુરવઠામાં જે કામ કરવા ફરજ બજાવતા અધિકારીઓને છૂટા કરવાના આદેશ કર્યા. ગ્રામ પંચાયતની અંદર જ્ઞાતિ આવક રહીશના દાખલાઓની સત્તા સરકારે છીનવી લીધી. તો સરકારને ગ્રામ પંચાયતના પંચાયત ધારાનું જો આવું ખંડન જ કરવું હોય અને પંચાયત ધારો નાબૂદ કરવો હોય તો નાબૂદ કરી અને આવા નાટકો બંધ કરી અને પંચાયતો પર અત્યાચાર કરવાનું બંધ કરે. અન્યથા ગ્રામ પંચાયતના તમામ જિલ્લા તમામ તાલુકાના સરપંચો સરકારો વિરુદ્ધ કાંઈક ના કાંઈક મંડાણ મંડાશે એની કોઈ કલ્પના નહીં કરી શકે. ચૂંટણીનું માહોલ માથે છે. આ ચૂંટણીની અંદર જો સરકાર આ સરપંચોની વ્યાખ્યાઓને સમજશે નહીં તો આનું પરિણામ સરકારે 100% ભોગવવું પડશે એની અમે સરપંચો વતી બધાને ખાતરી આપી.